હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એવા પદાર્થોની ચર્ચા કરવાની છે જે પદાર્થો ક્ષારણ રોકવાની અંદર મદદ કરે છે અને એમના જે કાર્ય પદ્ધતિના આધારે એમના કેટલાક પ્રકાર પડે છે, તો આપણે એ પ્રકારને ધીમે ધીમે જોઈએ. તો સૌ પ્રથમ આપણે એમના જોખમ અથવા તો એમની તીવ્રતાના આધારે પદાર્થોનું વર્ગીકરણ કરશું. તો જેમાં પ્રથમ પ્રકારનું જે નિરોધકો અથવા તો કે જે અવરોધકો છે એના વ્યાખ્યાની વાત કરીએ, તો કે જે એનોડ અથવા તો કેથોડ આગળ જે ક્ષારણનો વેગ છે અને એની તીવ્રતા છે, એમાં જો કોઈ ઘટાડો કરે એવો કોઈ પદાર્થ હોય તો એ પદાર્થને આપણે અવરોધકો તરીકે ઓળખીએ છીએ. જેમાં પ્રથમ પ્રકાર છે એ છે જોખમી પ્રકારના જે અવરોધકો છે. આ જોખમી પ્રકારના અવરોધકો એટલે કેવા, કે જે ક્ષારણનો જે વેગ હોય એમાં તો ઘટાડો કરી નાખે, પરંતુ જે એની તીવ્રતા હોય છે એમાં વધારો કરી નાખે, તો આને જોખમી પ્રકારના જે અવરોધકો કહેવામાં આવે છે. જ્યારે જે બીજા પ્રકારના છે એ બિન જોખમી છે, જેની તીવ્રતામાં કોઈ પણ પ્રકારનો વધારો ના કરે, એટલે કે આમાં કોઈ પ્રકારનો વધારો નહીં પણ તેના વેગમાં પણ ઘટાડો કરે, એટલે કે બંને રીતે ઉપયોગી સાબિત થતા હોય તેને બિન જોખમી અવરોધકો તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજા પ્રકારના છે એ તીવ્ર કરતા, એટલે કે જેમનું જે નામ છે પ્રમાણે જ કે જે તીવ્રતામાં જો વધારો કરતા હોય તો એને આપણે આ તીવ્ર કરતા પદાર્થો તરીકે ઓળખીએ છીએ, એની તીવ્રતા વધારે છે. પછી જે ચોથા પ્રકારના છે એ છે નિષેધક, એટલે કે એ ક્ષેત્રફળ ઉપર આધારિત છે, કે ભાઈ ક્ષેત્રફળ ઉપરની જે ધારો કે ભાઈ ચલો આ કોઈ સપાટી છે અને આના જે કોઈ ક્ષેત્રફળ ઉપર જો એની સંભાવનામાં ઘટાડો કરી નાખે ક્ષારણની, તો સિમ્પલ વસ્તુ છે કે એના વેગમાં પણ ઘટાડો થશે. તો આને આપણે નિષેધક તરીકે ઓળખીએ છીએ, કે જે ક્ષેત્રફળ ધારો કે એટલી સપાટી ઉપર લગાડેલો છે એના ઉપર આધારિત છે, એટલે કે એની જે સપાટી જેમ જેમ ઓછી થતી જશે એમ એમ વેગમાં કેવો થતો જશે, ઘટાડો થતો જશે. પછી જે મુખ્ય છે એ છે એનોડિક અને કેથોડિક. તો જે એનોડ આગળ રિએક્શનમાં ઘટાડો કરે એ એનોડિક, અને જે કેથોડ આગળ રિએક્શન ધીમી પાડે એને આપણે કેથોડિક અવરોધકો તરીકે ઓળખીએ છીએ. પછી કેટલાક ઉભયપદી છે એ કેવા છે, કે જે એનોડ પ્લસ કેથોડ બંને આગળ રિએક્શન એટલે કે એનો જે ક્ષારણ વેગ છે એમાં ઘટાડો કરે, તો એને ઉભયપદી પ્રકારના અવરોધકો તરીકે ઓળખવામાં આવે છે. અને અંતિમ છે અધિશોષણ, એટલે કે કોઈ પણ સપાટી ઉપર હોય એના ઉપર ચોંટી જાય અથવા તો શોષણ થઈ જાય, તો શું થઈ જાય કે એક ઇવન લેયર બની જાય છે એના ઉપર, એક સપાટી બને છે, અને એના કારણે શું થાય તો કે વાતાવરણ સાથેનો જે સીધો સંપર્ક છે અથવા તો કોઈ પણ દ્રાવણ સાથેનો જે સીધો સંપર્ક છે એ સંપર્કને તોડી નાખે છે, એના કારણે એને અધિશોષિત અવરોધકો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો એનોડિક કેથોડિકની તો આપણે ચર્ચા કરી ચૂકીએ છીએ કે ભાઈ કયા પ્રકારે કાર્ય કરે છે ને કયા પ્રકારે નહીં, પણ જો શોર્ટમાં સમજવું હોય તો કે જે એનોડિક એટલે કે એનોડિક અને કેથોડિક છે, તો હંમેશા એનોડ આગળ જે ધાતુ છે એનું ક્ષારણ થશે અને અહીં જમા થશે ક્ષાર, બરાબર. એટલે કે જે સપાટી ઘસાય છે એ સપાટી કઈ છે, એનોડિક છે, અને જ્યાં એ જમા થાય છે એ સપાટી કેથોડિક છે. તો હવે ધારો કે આપણે કોઈ કેથોડિક અવરોધક વાપરશું તો શું થશે, તો એ શું કરશે, ધીમે ધીમે એની સપાટીનું જે ક્ષેત્રફળ છે એ વધતું થશે અને એના કારણે એનો ક્ષાર જમા થતો જશે, અને એનોડિક ક્ષેત્રફળ છે કેવું થતું જશે, નાનું થશે, એટલે આ રીતે જે ક્ષારણનો દર છે એમાં શું થઈ જાય છે, ઘટી જાય છે અને એની તીવ્રતા પણ ઘટે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ જે કેથોડિક પ્રકારના જે અવરોધકો હોય એ હંમેશા કેવા હોય છે, તો કે બિન જોખમી હોય છે. જ્યારે જે એનોડિક પ્રકારના જે અવરોધકો હોય છે એ અમુક એના બે ભાગ પડે છે, બિન જોખમી અને જોખમી. હવે જો ઉભયપદી પ્રકારના જો અવરોધકોની વાત કરીએ તો એ ધારો કે જિલેટીન કે ગ્લુ, એટલે કે જે એકદમ ચીકણા જે પદાર્થો હોય છે એ શું કરે છે, કે એનોડ અને કેથોડ ઉપર લાગી જાય એટલે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે, અને રક્ષણાત્મક આવરણના કારણે શું થાય છે કે સપાટીનો જે સંપર્ક છે તૂટી જાય છે, પણ જ્યારે આના સપાટી ઉપરથી જિલેટીન કે ગ્લુનું લેયર હટી જાય તો ફરી જે ક્ષારણની પ્રક્રિયા છે એ ચાલુ થઈ જાય છે, એટલે કે
ધારો કે આ જે ગ્લુ છે એ જ સપાટી ઉપરથી આસાનીથી ઉખડતું નથી, પણ જે જીલેટીન છે એ કોઈ બીજા પ્રવાહીના સંપર્કમાં આવે અને એની જો ડેન્સિટીનો જે ડિફરન્સ ઉત્પન્ન થાય છે એના કારણે જે જીલેટીનનું જે લેયર છે એ ઉખડી જાય છે. અને બીજા જે અધિશોષિત પ્રકારના જે અવરોધકો છે તો એનું શું થાય કે ધારો કે કોઈ સપાટી છે અને સપાટી ઉપર સ્ટાર્ચ કે એવું કોઈ લેયર લગાવવામાં આવે, આલ્બ્યુમિન કે એવું કોઈ લેયર, તો એક પ્રકારનું એક પરમિનન્ટ લેયર બને છે જેની આંતરિક સપાટી ઉપર ચોંટી જાય છે અને એના કારણે શું થાય છે કે એનોડ અને કેથોડ રચાતા નથી અને આના કારણે આપણે ક્ષારણને શું કરીએ છીએ, અટકાવી શકીએ છીએ. અને આ કેવા પ્રકારના જે સોલ્યુશન હોય છે, આ મોસ્ટલી જે કોલાઇડલ પ્રકારના સોલ્યુશન હોય છે, એટલે કે જેને આપણે કલિલ સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો આ જે કલિલમય હોય છે એની અંદર જે કણો અને પ્રવાહી આવેલા હોય છે એને જ આપણે કલિલ પ્રકારનું કહી શકીએ, કે જેની અંદર કણ અને પ્રવાહી હોય. એના લેયરના કારણે શું બને છે કે એક સ્ટ્રોંગ મજબૂત પ્લાસ્ટિક જેવું લેયર બને છે અને અમુક કેટલાક જે સપાટી સાથે રિએક્શન કરી અને એનોડિક કેથોડિક રિએક્શનોને રોકી પાડે છે અને સપાટીને પણ નુકસાન કરતા નથી. પરંતુ જે સૌથી વધારે પ્રમાણમાં વપરાતા હોય અને જે વસ્તુની એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવાની હોય, જેમ કે કોઈ એવા પ્રકારના જે ધાતુના જે સ્પેર પાર્ટ છે, જેમ કે કોઈ ગાડી બનાવતી કંપની છે તો ધારો કે કોઈ વસ્તુની એસેમ્બલી કરતી હોય, અથવા તો કોઈ મોબાઈલ ફોન કે એવી પ્રકારની વસ્તુ હોય કે જે ક્યાંયથી એનો જે મેટાલિક પાર્ટ છે એ ઇમ્પોર્ટ થતા હોય, ત્યારે જે બાષ્પશીલ પ્રકારના જે અવરોધકો છે એ બહુ ઉપયોગી છે. આપણે જોઈએ કે જે બાષ્પશીલ પ્રકારના જે અવરોધકો છે એ કેવા પ્રકારે કામ કરે છે. તો એ કંઈક આ મુજબ છે. ધારો કે આ કોઈ બોક્સ છે અને આની અંદર કોઈ ધાતુનો સ્પેર પાર્ટ મૂકેલો છે, તો હવે શું થશે કે ધારો કે સ્પેર પાર્ટને સમુદ્ર માર્ગે યા હવાઈ માર્ગે જો ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે તો જે વાતાવરણનો જે ભેજ હશે એ ભેજ શું થશે, એ બોક્સની અંદર દાખલ થશે. અને જો બોક્સની અંદર એ જો ભેજ દાખલ થશે તો એ ધાતુના ટુકડા સાથે પણ રિએક્શન કરવાનો જ. પણ જો હવે આ બોક્સ છે એની અંદર કોઈ એવો બાષ્પશીલ પદાર્થ મૂકી દેવામાં આવે તો એની એક બોક્સની અંદર વેપર બને અને એ જેવી ભેજ સાથે રિએક્શન કરે તો એ શું કરી નાખશે, ભેજને દૂર કરી નાખશે અને જે ધાતુની સપાટી છે એની સાથે રિએક્શન કરતા રોકી લેશે. તો કંઈક આ જ પ્રકારના જે કોન્સેપ્ટ ઉપર છે એના ઉપર બાષ્પશીલ અવરોધકોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી કેટલીક વાર ધારો કે જે ધાતુનો ટુકડો છે એને એવા કાગળ અથવા તો એવા મટીરિયલ વડે વીંટવાડવામાં આવે છે કે જેની અંદરથી ધીમે 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 એ જે બાષ્પશીલ પદાર્થ છે એ વાતાવરણમાં ફરતો રહે અને એની જે વેપર હોય છે એ ધાતુ સાથે રિએક્શન કરે નહીં અને બહારના વાતાવરણને પણ એ ધાતુ સાથે રિએક્શન કરવા દેશે નહીં. હવે જો આના જો પ્રકારોની વાત કરીએ તો એમાઇન છે, પછી નાઇટ્રેટ પ્રકારના છે, પછી કાર્બોક્સિલિક એસિડના જે કેટલાક એસ્ટર છે એ એસ્ટર છે, અને એમાઇન કાર્બોનેટો છે એટલે કે એમાઇન પ્લસ કાર્બનની જે નિપજો છે એ મિશ્ર નિપજો છે. તો જે આવા સંયોજનો છે આ સંયોજનો શું કરે છે, તો કે આ પ્રકારે એને અવરોધે છે. અને બીજી જે એની કાર્યક્ષમતા છે એ કંઈક એ પ્રકારે છે કે જો આ ધીમે ધીમે દૂર થશે તો જે બોક્સનો જે ટાઈમ લિમિટ છે એને વધારી શકાય, એટલે કે અહીંથી જે વેપર ઉત્પન્ન થતી હોય અવરોધકની એ જો ધીમે ધીમે એમાંથી દૂર થાય તો એ જે રિએક્શન હશે એ શું થશે, લાંબો સમય ચાલશે. એના કારણે આપણે જે બોક્સનું જે ડિસ્ટન્સ છે કે અંતર અથવા તેનો સમય છે એને આપણે વધારી શકીએ છીએ. તો એના ફર્સ્ટ તો એ વસ્તુ એ હોવી જોઈએ. પછી જે બીજો જે અવરોધક હોવો જોઈએ એ કેવો હોવો જોઈએ, તો કે એની જે બાષ્પ છે એ માણસ માટે જોખમી ન હોવી જોઈએ, એટલે કે જે વેપર છે જો એ શ્વાસમાં આવે તો એ આપણા માટે નુકસાનકારક હોવી જોઈએ નહીં. અને ત્રીજું કે એમાંથી કોઈ ખરાબ ગંધ આવતી ના હોવી જોઈએ જેથી જે વાતાવરણની અંદર છે એ કોઈ પ્રકારની ગંધ ઉત્પન્ન ના કરે. એવા જો કેટલાક ઉદાહરણ જોઈએ તો એક છે ડાયસાયક્લો હેક્ઝાઇન એમોનિયમ નાઇટ્રેટ, એટલે કે ડાયસાયક્લો હેક્ઝાઇન એમોનિયમ નાઇટ્રેટ. તો આ જે છે એને બાષ્પશીલ અવરોધક તરીકે યુઝ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પદાર્થનું જે બંધ બોક્સ હોય એની અંદર આ પદાર્થને કેટલાક પેકેટ અથવા તો એનું જે કાગળ હોય એ બનાવીને મૂકી દેવામાં આવે છે અને ધીમે ધીમે જે એની બાષ્પ છે એ શું કરશે, એની અંદર રહેલી જે ધાતુ હશે એને બાહ્ય વાતાવરણને જે વાયુ હશે એને ભેજ હશે એનાથી રક્ષણ આપે છે. તો આ એના જે કેટલાક અવરોધકો છે
એના વિશેની જે ઇન્ફોર્મેશન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું કે એનો ઉપયોગ કરવામાં કેમ આવે છે અને કેટલાક એના જે એક્ઝામ્પલ હશે એ આપણે જોઈશું. થેન્ક યુ.